वेलकम स्टूडेंट्स, फ्लूइड डायनेमिक्स. यू ऑलरेडी नो व्हाट इज फ्लूइड डायनेमिक्स, लाइक एज फ्लूइड काइनेमेटिक्स एंड फ्लूइड स्टैटिक्स. इन फ्लूइड डायनेमिक्स वी आर गोइंग टू स्टडी अबाउट यूलर्स इक्वेशन. व्हाट इज यूलर इक्वेशन? फ्लूइड डायनेमिक्स में जेम टोटल एनर्जी इक्वेशन है, जो आप जाने P बाय रो जी प्लस स्क्वायर बाय टू जी प्लस जेड इज इक्वल टू कॉन्स्टेंट, लाइक टोटल एनर्जी केवी रहे, सेम रहे. एज रीते यूलर्स इक्वेशन है, यूलर्स इक्वेशन, बर्नौली इक्वेशन, ये अपने आगे जो एना पर न्यूमेरिकल्स पूछाय बराबर है. यूलर्स इक्वेशन ने अपने एक धारणा लीए थे कि एजम्पशन इक्वेशन प्रूव करवानुं छे, अपने एनी साबिती खास पूछाय छे, थोड़ी ऑकवर्ड है, पण आपणे मैं जे रीते एक्सप्लेन करेली छे तो तमे तैयार कर सको यूलर्स इक्वेशन. अजम्पशन शू है? तो फ्लो इज आइडियल, एटले के आदर्श प्रवाह है, प्रवाह अदाबशील है, इनकॉम्प्रेसिबल है, बराबर है. आइडियल है मतलब विस्कोसिटी जीरो है, इनकॉम्प्रेसिबल एट के अदाबशील है, स्टेडी यूनिफॉर्म इरोटेशनल एट्ले के सतत है, અને સ્ટ્રીમ લાઇન ઉપર સ્થિર છે, મતલબ સ્થિર પ્રવાહ છે, ઇરોટેશનલ એટલે કે રોટેશનલ નથી, બરાબર છે, એક ધારો છે, યુનિફોર્મ છે. ઓકે, તો યુલર્સ ઇક્વેશન હવે જોઈએ કે યુલર્સ ઇક્વેશન માટે આટલી પૂર્વધારણાઓ જે આપણે ધારેલી છે કે ભાઈ ફ્લો કેવો હોવો જોઈએ, આઇડલ હોવો જોઈએ, ઇન્કોમ્પ્રેસિબલ હોવો જોઈએ, સ્ટેડી, યુનિફોર્મ અને ઇરોટેશનલ, તો હવે જોઈએ કે સાબિત કરવાનું છે કે યુલર્સ ઇક્વેશન. તો એના માટે આપણે ફ્લુઇડ ઘટક એક ધ્યાનમાં લેવાનું છે, જે આકૃતિમાં બતાવેલું છે. આ જે પાર્ટ્સ દેખાય છે, ફ્લુઇડનો એક ઘટક આપણે ધ્યાનમાં લીધો છે કે ભાઈ આ રીતનો ફ્લુઇડ ફ્લો થઈ રહ્યો છે, એમાં એક ફ્લુઇડ ઘટક આ રીતે ધ્યાનમાં લઈએ છીએ આપણે. ઓકે, એક ફ્લુઇડ ફ્લોનો આટલો ટુકડો ધ્યાનમાં લીધો છે, જે પ્રિઝમ આકારનો છે, આપણે એવું ધ્યાનમાં લઈશું, પ્રિઝમ આકારનો છે, જે સ્ટ્રીમલાઇન સાથે વહન થાય છે, મતલબ એની એક સ્ટ્રીમલાઇન. વોટ ઇઝ સ્ટ્રીમલાઇન? એ તમે ઓલરેડી જોયું, જેને ના જોયું હોય ફરીથી વિડીયો જોઈ શકે છે આગળ ફ્લુઇડ કાઇનેમેટિક્સમાં, કે સ્ટ્રીમલાઇન શું છે. તો સ્ટ્રીમલાઇન ઇઝ અ ઇમેજિનરી લાઇન ઇન વિચ એટ એની પોઈન્ટ ફ્લુઇડ પાર્ટિકલ્સ મોશન ઇઝ ટેન્જન્ટ એટ ધેટ પોઈન્ટ. ઓકે, એટલે કોઈ પણ બિંદુએ જે છે એનો સ્પર્શક એને શું બતાવશે, એ જગ્યાએ ફ્લુઇડ પાર્ટિકલની ગતિની દિશા બતાવે, તેને શું કહેવાય, સ્ટ્રીમલાઇન. એટલે એક ફ્લુઇડ પાર્ટિકલ ધ્યાનમાં લીધો છે, જે શું કહે છે, એક સ્ટ્રીમલાઇન સાથે બતાવેલું છે. ઓકે, ફ્લુઇડ નોન વિસ્કોસ છે, બરાબર, શીયર બળની કોઈ હાજરી નથી, મતલબ ખાલી એક વજન બળ લાગતું હશે. કયું બળ લાગતું હશે? વજન બળ, અને બંને બાજુથી દબાણ બળ. આ ફ્લુઇડ પાર્ટિકલ છે, એટલે આ ફ્લુઇડ પાર્ટિકલ કે એકલો નથી, આખી પાઇપલાઇનમાં બહુ બધું ફ્લુઇડ છે, પણ એ ફ્લુઇડમાં આપણે કયો પાર્ટિકલ ખાલી આ ધ્યાનમાં લીધો, તો એના પર કયા કયા બળો લાગતા હશે? તો કે એક દબાણ બળ, આ બાજુથી હોઈ શકે છે, આ બાજુથી હોઈ શકે, કેટલો આપણને ખ્યાલ છે નહીં, અને બીજું હોઈ શકે એનું વજન બળ. ઓકે, ત્રણ બળો હોઈ શકે, કેમ કે વિસ્કોસ શીયર સ્ટ્રેસ ધ્યાનમાં લેતા નથી આપણે, નોન વિસ્કોસ છે એટલા માટે. ઓકે, એટલે આપણે પહેલું સ્ટેપ આ જ કરવાનું છે કે લેટ કન્સિડર અ સિલિન્ડ્રિકલ ફ્લુઇડ એલિમેન્ટ. એક સિલિન્ડ્રિકલ ફ્લુઇડ એલિમેન્ટ જે મૂવ્સ અલોંગ અ સ્ટ્રીમલાઇન એઝ શોન ઇન ફિગર, એટલે ધ્યાનમાં લેવાનું છે, જેનું નામ છે PQRS. ઓકે, PQRS એ શું છે? એક સિલિન્ડ્રિકલ ટુકડો ધ્યાનમાં લીધો છે, જેના પર દબાણ બળ લાગે છે એક તો બંને બાજુથી, પ્લસ એનું વજન બળ, આ ત્રણ બળો લાગે છે, બીજું કોઈ બળ લાગતું નથી. એ જે ટુકડો છે એનો એરિયા જે છે ક્રોસ સેક્શન, એને તમે સિલિન્ડ્રિકલ ટુકડો ધ્યાનમાં લેશો તો આ ટાઈપનો છે, એનો આ જે એરિયા છે એ ડેલ એ જેટલો છે, કેટલો છે, ડેલ એ, બરાબર છે, અને જે એની આ લંબાઈ છે કેટલી છે, ડેલ એસ. ઓકે, ડેલ એસ અને ડેલ એ, તો એક ટુકડો સિલિન્ડ્રિકલ ધ્યાનમાં લીધો છે, જેના પર બંને બાજુથી દબાણ બળ લાગે છે અને એક વજન બળ છે એનું, બસ આ ત્રણ બળો લાગે છે, બસ એ ત્રણને આપણે કરીશું ઇલિબ્રેટ, મતલબ અલગ અલગ આપણે એને આપણે જો જોયું તો આગળ સિગ્મા એચ સિગ્મા વી પાસ્કલના નિયમમાં કે આપણે હોરિઝોન્ટલ ફોર્સિસ અને વર્ટિકલ ફોર્સિસ જે રીતે સરખાઈ દીધા હતા એ જ રીતે આપણે ધ્યાનમાં લેવાનું છે. ઓકે, તો ફ્લુઇડ એલિમેન્ટ ધ્યાનમાં લીધો છે, એનો ક્રોસ સેક્શન એરિયા કેટલો છે અહીંયા આગળ, ડેલ એ જેટલો, કેટલો છે, ડેલ એ, ડેલ એ એટલે સૂક્ષ્મ છે એટલે માટે ડેલ એ બતાવીએ છીએ. ઓકે, અને લેન્થ કેટલી છે, ડેલ એસ. ઓકે, એટલે ફ્લુઇડ એલિમેન્ટ ઓફ ક્રોસ સેક્શન એરિયા ડેલ એ એન્ડ લેન્થ ડેલ એસ સેપરેટ આઉટ ફ્રોમ સ્ટ્રીમ ટ્યુબ એઝ અ ફ્રી બોડી ફ્રોમ ધ મૂવિંગ ફ્લુઇડ. એટલે એક ફ્રી બોડી મૂવિંગ ફ્લુઇડ છે, એમાંથી કાટલી સ્ટ્રીમ ટ્યુબનો આપણે ટુકડો એ રીતે અલગ ધ્યાનમાં લીધો છે એવું કહે છે.
ओके हवे आ फ्लो छे ए स्टेडी अने आइडियल छे केवो छे स्टेडी अने आइडियल छे स्टेडी एनो मतलब एवुं नहीं स्थिर फ्लो थाय छे पण केवो छे फ्लो स्टेडी छे फ्लूड स्थिर नथी फ्लूड स्टेटिक्स नथी स्टेडी छे फ्लो कॉन्सिडर फ्लो इज स्टेडी एंड आइडियल द फोर्स एक्टिंग ऑन द फ्लूड एलिमेंट पण पहेला तो फ्लूड एलिमेंट जोई लीए तो फ्लूड एलिमेंट बतायेलो छे पी क्यू आर एस एक फ्लूड एलिमेंट ध्यान में लईशुं जेनो क्रॉस सेक्शन एरिया जे आ पी क्यू आगळ जे एनो क्रॉस सेक्शन एरिया थशे ए केटलो छे डेल ए छे एनी आ जे लंबाई छे केटली छे डेल एस छे आ टुकड़ो छे सिलिंड्रिकल एटला माटे के आ सिलिंड्रिकल टुकड़ो छे एनी अहीं आगळ क्रॉस सेक्शन जे छे डेल ए जेटलो छे आ लंबाई छे डेल एस छे ओके आ बे वस्तु ख्याल आव्यो आकृति परथी ओके हवे आना पर बळ ओकाય લાગે છે દબાણ બળ તો હવે આ ફ્લુઇડ પાર્ટિકલ કે હવામાં નથી ઉડતું એની આ બાજુ પર ફ્લુઇડ હશે અને આ બાજુ પર ફ્લુઇડ હશે ખ્યાલ આવે છે હવે એક બાજુ ફ્લો કરી રહ્યો છે મતલબ એક બાજુ કરતાં બીજી બાજુ વધારે હશે પ્રેશર તો અહીંયા આગળ જે પ્રેશર છે પી ડી એ જેટલું છે ધારો કે પી જેટલું પ્રેશર લાગે છે કેટલું લાગે છે પી જેટલું પ્રેશર છે બરાબર છે તો અહીંયા આગળ ધીમે ધીમે વધે છે અંતર સાથે તો પી પ્લસ એ જે વધારો છે ડીપી બાય ડી એસ એને આપણે એ ડિફરન્શિયલના ફોર્મ્યુલામાં બતાવવાનો છે એ ખાસ ધ્યાન આપજો કે અહીં આગળ જે ફોર્સ લાગે પ્રેશર છે પી છે મતલબ અહીં ફોર્સ લાગશે કેટલું હશે પી ડી એ જ રીતે આ બાજુ જે પ્રેશર હશે એ પી કરતાં વધારે હશે કેમ ફ્લુઇડ પાર્ટિકલ ગતિ કરે છે શું કરે છે ગતિ કરે છે હવે કોઈ પણ વસ્તુ આ એક વસ્તુ છે ગતિ ક્યારે કરતું હોય જ્યારે અહીંયા કરતાં અહીંયા બળ વધારે આવતું હોય તો આ બાજુ ગતિ કરે ખ્યાલ આવે છે અને એ જ રીતે જો આ ફ્લુઇડ પાર્ટિકલ છે એમાં આ ફોર્સ એ આના કરતાં વધારે હોય તો આમ ગતિ કરશે ટૂંકમાં ફ્લુઇડ પાર્ટિકલ છે એ યા તો આમ ગતિ કરશે યા તો આમ ગતિ કરશે ક્યારે ગતિ કરી શકે જ્યારે બંને બાજુથી લાગતું દબાણ કેવું હોય અલગ અલગ હોય જો આ ફ્લુઇડ પાર્ટિકલ છે બંને બાજુથી સેમ દબાણ લાગશે તો શું થઈ જશે સ્ટેટિક સ્થિર થઈ જશે પણ આપણે ફ્લુઇડ પાર્ટિકલ ગતિમાં છે મતલબ આ બાજુ જે દબાણ છે પી ખ્યાલ આવે છે તો આ બાજુ દબાણ કેટલું થશે પી પ્લસ ડી પી બાય ડી એસ ધ્યાન આવ ખ્યાલ આવે છે એટલે આ ખાસ ધ્યાન આપજો પી પ્લસ ડી પી બાય ડી એસ ઇન્ટુ એસ એટલે આ જે એરિયા છે પછી ગણવાનું છે અહીંયા આગળ આમ ધ્યાનમાં લઈ લેજો આ છે ઓકે એટલે પ્રેશર છે કંઈક વધારે છે કેટલું વધારે છે તો કે ડિપેન્ડ કરે તમે કેટલા અંતરે છો ડેલ એસ એની સાપેક્ષે બદલાતું હોય છે એટલા માટે તો આ જે થયો એ પી પ્લસ ડીપી ડીએસ ઇન્ટુ ડીએસ ઇન્ટુ ડી ડેલે ઓકે અહીં કૌંસ કરી શકો છો તમે એટલે તમને અલગ કરી શકાય આ જે પ્રેશર છે એને એરિયા સાથે મલ્ટીપ્લાય કરશો એટલે તમને બળ મળી જશે કેમ કારણ કે પી બરાબર ખ્યાલ છે તમને એફ બાય એ તો એફ બરાબર પી ઇન્ટુ એ એટલે કે પી પ્રેશર છે એફ ફોર્સ છે મારે એફ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ એ એટલે અહીં આગળ જો પી પ્રેશર ધ્યાનમાં લઈએ તો અહીં આગળ આપણે થોડું વધારો છે પી પ્લસ ડીપી બાય ડીએસ ડેલ એસ આ એક વિકલનનું વિચલન ફોર્મ છે જેમાં એવું બતાવે છે કે અંતર સાથે અમુક પ્રમાણમાં સ્થાનાંતરના આધારમાં દબાણમાં શું થાય છે ફેરફાર થાય છે શું થાય છે ફેરફાર થાય છે કારણ કે તો જ ફ્લુઇડ પાર્ટિકલ ગતિ કરતા હોય ધ્યાનમાં લે છે એ લોકો તો એ જે ધ્યાનમાં આ બધું જ એઝમ્પશનના લીધે તમે કરી શકો છો સ્ટેડી છે આઇડલ છે એના લીધે જ કરી શકાય છે બાકી ના કરી શકાય એટલા માટે આપણે એઝમ્પશન લીધા હતા ખ્યાલ આવે છે એટલે પી પ્લસ ડીપી ડીએસ ડેલ એસ ઇન્ટુ ડેલ એ એટલે ઓટોમેટિક આ એરિયામાં આવી જશે મતલબ ફોર્સમાં આવી જશે અને ત્રીજું એક બળ લાગે છે એનું વજન બળ જે મેં પહેલાંય કીધેલું ફરીથી એફ બરાબર એમ એ બરાબર છે એમ એટલે ખબર છે રો બરાબર એમ બાય વી એટલે રો વી થઈ જાય એ તો ખબર જ છે ડેલ એરિયા ડેલ એ જે અલગ છે બરાબર છે હવે અહીંયા વજન બળ લાગે છે એટલે એમ જી આવશે શું આવશે એક્સેલરેશન જે એ એક્સેલરેશન છે એની જગ્યાએ શું આવશે જી જ્યારે વજન બળ તમે એફ બરાબર એમ એ ખરું એમ ઇન્ટુ એક્સેલરેશન પણ જ્યારે વજન બળ ધ્યાનમાં લો ત્યારે શું આવશે એફ બરાબર એમ ઇન્ટુ જી ઓકે એટલે એ એરિયાનો એ નહોતો એ એક્સેલરેશનનો હતો આ ન્યૂટનની ગતિનો સેકન્ડ નિયમમાં તમે જોઈ શકો છો એટલે આનું જો રો ઇન્ટુ વી ઇન્ટુ જી તો વી એટલે વોલ્યુમ વોલ્યુમ એટલે ખબર છે એરિયા ઇન્ટુ ડેલ એસ એટલે થઈ જશે ને ડાયરેક્ટ એટલે શું આવ્યું ઇન્સર્ટ એફ ઇઝ બળ જે લાગે છે વજન બળ જે લાગે છે એટલે રો જી ડેલ એ ડેલ એસ ઓલરેડી પાસ્કલના નિયમમાં તમે જોયું હતું આ જ રીતે એટલે તમને ખ્યાલ હોવો જોઈએ ઓકે એટલે ફ્લુઇડ એલિમેન્ટ ઓફ ક્રોસ સેક્શન એરિયા ડેલ એ
and Landales separate out from stream tube as a free body from the moving fluid particle as shown in figure. હવે જોવાનું છે, consider flow is steady and ideal. એટલે ફ્લો કેવો છે? સ્ટેડી છે અને આઈડિયલ છે. ધ ફોર્સ એક્ટિંગ ઓન ધ ફ્લુઇડ એલિમેન્ટ આર, તો પ્રેશર મેં જોયું તો ફરીથી એકવાર બતાવી દઉં. આ જે છે એનો અપસ્ટ્રીમ જે ફોર્સ છે, અપસ્ટ્રીમ એટલે આ ઉપરની બાજુ લઈ જતો, એ કયું છે? પ્રેશર ફોર્સ ઓન અપસ્ટ્રીમ સાઇડ ઇન ધ ડાયરેક્શન ઓફ ધ એ પ્રેશર ઇન્ટુ એરિયા, કારણ કે પ્રેશર ઓન અપસ્ટ્રીમ ઇન્ટુ ક્રોસ સેક્શન એરિયા. તો આ જો મેં બતાવ્યું હતું તમને, પી ઇન્ટુ ડેલે. એ જ રીતે જોઈએ તો ડાઉનસ્ટ્રીમ પ્રેશર ફોર્સ ઓન ડાઉનસ્ટ્રીમ સાઇડ ઇન ધ ઓપોઝિટ ડાયરેક્શન ઓફ ધ ફ્લો, તો એ તમે જોયું તો પ્રેશર હતું પી પ્લસ ડીપી બાય ડીએસ ઇન્ટુ ડેલેસ. એટલે એક આ એટલા માટે છે કે આપણે જે યુનિફોર્મ અને સ્ટેડી ફ્લો લીધો છે એના લીધે સ્થાનાંતરના અનુસંધાનમાં દબાણનો ફેરફાર બતાવવા માટે છે. દબાણ કંઈક વધારે હોય છે, અલગ હશે, ઇન શોર્ટ કંઈક ઓછું અથવા વધારે ગમે તે હોઈ શકે છે, પણ અલગ હશે. તો એ જે દબાણ અલગ છે જે એક સાઈડ કરતાં તો જે ગતિ કરે, બસ એને બતાવવા માટે પી પ્લસ ડીપી બાય ડીએસ ઇન્ટુ ડેલેસ, અહીં ડેલેસ લખી શકો છો, ડેલેસ. ઓકે, હવે તમે એમ કહેશો ડેલેસ ને ડીએલએસમાં શું ફરક છે, પણ આ એક જોડે છે જેમાં શું થાય છે, વધારો બતાવે છે. અને આ ડેલેસ છે એ તમારું જે માપ છે આગળ લેન્થ છે ને, ટોટલ લેન્થ, અહીં ડેલેસ આવશે. સોરી, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જોઈ લેજો. અહીં ડેલેસ આવશે, શું આવશે? ડેલેસ. એટલે આ જે ડેલેસ છે એની લંબાઈ છે. પણ જે મેં આ ડીપી બાય ડીએસ છે એ શું બતાવે છે કે અંતર સાથે પ્રેશરમાં જે ફેરફાર થાય છે ને એ બતાવે છે. ડીપી બાય ડીએસ, અહીંયા આવશે ડેલેસ, એટલે ઉડશે નહીં એમ, ખ્યાલ આવે? એટલે આ થયું તમારું ડાઉનસ્ટ્રીમ ફોર્સ છે. ડાઉનસ્ટ્રીમ તમે ઓપોઝિટ ડાયરેક્શનમાં જે પ્રેશર ફોર્સ લઈ શકો છો, તો પી પ્લસ ડીપી ડીએસ અહીં ડેલેસ ઇન્ટુ ડેલે. હવે અહીં ધ્યાન આપજો, માઇનસ જે છે એ એટલા માટે બતાવ્યું છે કે તમે જો અપસ્ટ્રીમ એટલે કે આ બાજુ જતું પ્લસ લો તો તમારે આ બાજુ જતું શું લેવું પડે, ઓપોઝિટ સાઈડમાં માઇનસ, એટલા માટે માઇનસ બતાવ્યું છે. વજન બળતું છે જ ગ્રેવિટી ફોર્સ ડ્યુ ટુ વેઇટ ઓફ એલિમેન્ટ એમ જી એમ વી જી એમ રો જી ડેલે ડેલેસ, મેં ઓલરેડી સમજાવી દીધું તમને. એફ બરાબર એમ જી, તો રો એ વી ઇન્ટુ જી, કારણ કે એમ એટલે ખબર છે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપન ફોર્સ, માસ અપન વોલ્યુમ, તો માસ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ વોલ્યુમ. વોલ્યુમને તમે ધ્યાનમાં લો તો આપણે ટુકડો એલિમેન્ટ અહીં ધ્યાનમાં લીધું જેનો એરિયા એ છે, લંબાઈ કેટલી છે ડેલેસ, તો એનું વોલ્યુમ શું થશે? ડેલે ઇન્ટુ ડેલેસ, તો ડેલે ઇન્ટુ ડેલેસ જીતો છે જ રોજી ડેલે ડેલેસ. ઓકે, હવે ટોટલ ફોર્સ એક્ટિંગ ઓન ધ ફ્લુઇડ એલિમેન્ટ એ જોવાનું છે કે ટોટલ ફોર્સ કયા કયા લાગે છે, બરાબર છે? હવે તો ફરીથી એકવાર એ ધ્યાનમાં લેજો તમે કે ટોટલ ફોર્સ કયા કયા લાગે છે. ઓકે, હવે તમે આ થીટા લેશો તો આ જે થશે એ શું થશે, પાસેની બાજુ એટલે કોસ, એટલે એ ખ્યાલ આવી ગયો તમને, એ આ ડાયરેક્શનમાં તમે ધ્યાનમાં લેશો તો. ઓકે, એટલે આપણે હવે એક જ આ લાઇનમાં જ જોવાનું છે, આ સ્ટ્રીમ લાઇન છે એ સ્ટ્રીમ લાઇનને અનુલક્ષીને જ જોઈશું કે આ બાજુ કેટલા બળો લાગે છે અને આ બાજુ કેટલા બળો લાગે છે. તો ટોટલ ફોર્સ જોઈ લઈએ તો એક તો પી ડી એ જે કઈ ડાયરેક્શનમાં હતું આ ડાયરેક્શનમાં, અને આ બાજુ જે હતું એ માઇનસ હતું એટલે માઇનસ પી ડી એ, અને આ જે રોજી છે એ માઇનસ બતાવ્યું છે. હવે તમે જોશો કે ડેલ ઝેડ ડાયરેક્ટ લખેલા છે, ડી ઝેડ લખેલા છે, શું લખેલા છે? ડી ઝેડ. તો ફરીથી એકવાર હું આકૃતિ પર લઈ જઈશ તમને, તો અહીંયા જે દેખાય છે કે આ જે છે એકચ્યુઅલી શું છે, રો જી ડેલે ડેલેસ. હવે એનો આ ઘટક થવાનો એટલે પાસેનો ઘટક, એટલે રો જી ડેલે ડેલેસ. ઓકે, એટલે આ જે થવાનો એ કોસ ઘટક થવાનો, કયો થવાનો? કોસ ઘટક, બરાબર. આ કોસ ઘટક, હવે થીટા બરાબર આ તમે ડેલ ઝેડ લો છો, આ તમારા ડેલ એસ છે, તો સામેની બાજુ પણ કોણ, એટલે સાઇન થીટા થઈ જવાનું ઓટોમેટિક. જુઓ અહીંયા ફરીથી એકવાર, આ જે છે ડેલ એસ સાઇન થીટા, એટલે રો જી ડેલ એ ડેલ ઝેડ. ઓકે, એ થઈ જશે એ ઘટક, એટલે એનો જે આપણે લે પાસેનો ઘટક લેવાનો છે કયો? આ જે આપણો થીટા છે, હવે આપણો જે ટ્રાયંગલ બનવાનો છે એ આ ડેલ ઝેડ, બરાબર છે? એટલે થીટા આ છે એટલે સામેની બાજુ પણ કર્ણ એટલે સાઇન થાય, પાસેની બાજુ પણ કર્ણ એટલે કોસ થાય, એટલે આ જે થીટા થયો આપણો આવી જશે રોજી ડેલે ડેલેસ. ઇન શોર્ટ જે આ ડેલેસ છે એનો તમે કોઈ બી ઘટક લેશો ઓટોમેટિક શું થઈ જશે?
डी झेड फॉर्म में थी जैसे जो डायरेक्ट बतावेल है कारण के तमें ऑलरेडी जोई गयो पास्कल ना नियम में सेमा जोई दू डी झेड इज इक्वल टू शू है तो जो तमें ट्रायंगल में जोई लो ख्याल आई जैसे तमने कि डी झेड इज इक्वल टू पासे नी बाजू अपन कर्ण એટલે અહીંયા કોસ થીટા ડેલ એસ કોસ થીટા થઈ જશે શું થઈ જશે ડેલ એસ કોસ થીટા ઓકે એટલે ખાલી તમે તમારી રીતે જોઈ લો ડાયરેક્ટ પણ લખી શકો છો કોઈ ઇસ્યુ છે નહીં તમારા બુકમાં ઘણી પ્રિન્ટિંગ મિસ્ટેક આપેલી છે એટલે ખાસ જોજો કોસ થીટા છે અમુક વાર અમુક બુકમાં ભૂલ આપેલી છે ઓકે એટલે આ ડેલ એસ કોસ થીટા ઇન શોર્ટ તમારે ડેલ એસનો જે બી ઘટક લો એને ડેઝેટ ફોર્મમાં લાવી દેવાનો છે ઓકે એટલે આપણે જોડે હવે આ એક જ લાઇનમાં ફોર્સિસ રહ્યા કયા કયા એક પી ડી ડેલ એ એક પી ડી પી ડી એસ એ આ બાજુ અને એક આ જે છે એનો ઘટક આ બાજુ એટલે એ બી નેગેટિવ આવશે ઓકે એનો કોસ ઘટક છે કે તમે ધ્યાનમાં લો તમારે ડેલ એસની જગ્યાએ ડેલ ઝેડ ફોર્મમાં લાવી દેવાનું છે ડાયરેક્ટ ઓકે એટલે એ આવી જશે અહીંયા આગળ કોસ છે પ્રિન્ટિંગ મિસ્ટેક એટલે જોઈ લેજો એ કોસ છે અહીંયા કોસ થીટા આવશે ઓકે એટલે ડેલ ઝેડ રો જી ડેલ એ ડેલ ઝેડ પણ માઇનસ કેમ આવ્યું હતું કે આ આ દિશામાં હતું એટલા માટે ઓકે એટલે આ ટોટલ ફોર્સિસ થઈ ગયું ચલો એક બાજુ મૂકો હવે આ થઈ ગયા ટોટલ ફોર્સિસ પણ આપણને ખબર છે કે ફોર્સ મોમેન્ટમના જે ન્યૂટન્સના સેકન્ડ લો બરાબર એફ બરાબર એમ એ ઓકે તો અહીંયા ટોટલ ફોર્સિસ છે અહીંયા એમ ઇન્ટુ એ છે હવે એ એટલે એક્સેલરેશન છે તો એને વેલોસિટી ફોર્મમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે વેલોસિટી એટલે મીટર પર સેકન્ડ તો ડેલ વી બાય ડી ટેલ ડેલ ટી થાય પણ આપણને ખબર છે ડેલ વી બાય ડેલ એસ ઇન્ટુ ડેલ ડી ડી એસ બાય ડી ટી એવું લખી શકાય કે ના લખી શકાય એ એટલે એક્સેલરેશન એટલે કે પ્રવેગ જે તમે ઓલરેડી એમમાં ભણી ગયા છો પછી એને વેલોસિટીના સાપેક્ષમાં રેટ ગણો તો ડેલ વી બાય ડી ટી ડી વી બાય ડી ટી એટલે કે એકમ સમયમાં વેલ વેગ થયો એનો એ જ રીતે વેગને તમે ડી એસ વડે ભાગો અને ડી એસ વડે ગુણ્યો મતલબ શું થયું કે આ ડી એસ બાય ડી ટી છે એ એકચ્યુઅલી થઈ જશે સ્થાનાંતરનો સમય દર એટલે કે ડિસ્પ્લેસમેન્ટ પર યુનિટ ટાઈમ તો ડિસ્પ્લેસમેન્ટ પર યુનિટ ટાઈમ એટલે આપણને ખબર છે શું છે વેલોસિટી તો વેલોસિટીનો આવી ગયો વી ડી વી ડી એસ તો બસ આ જ કિંમત અહીં મૂકી દીધી છે ડેલ એમ તો તમને ખબર જ છે રો ડેલ એ ડેલ એસ ઇન્ટુ જી જે આપણને ખ્યાલ હોવો જોઈએ ઓકે એમ એટલે માસ એટલે શું છે એક્સેલરેશન છે કે નહીં કે શું કહેવાય એટલે આ જો થોડું કેલ્ક્યુલેશન છે એ વિકલન ફોર્મમાં જશે એના કારણે તમને અઘરું અઘરું લાગી શકે છે બાકી કંઈ છે નહીં વિકલન ફોર્મમાં જે જાય છે એના લીધે તમને થોડું અટપટું લાગી શકે છે આજે અહીં રો ડેલ એ ડેલ એસ ઇન્ટુ જી બરાબર છે સિગ્મા એફ એસ ઇઝ ઇક્વલ ટુ રો ડેલ એ ડેલ એસ એમ એટલે ખબર છે આપણને એટલે જી અહીં મલ્ટીપ્લાય કરવો હોય તો કરી શકો અને અમને ડિવાઈડ કરી દીધો છે બંને બાજુથી ઓકે જે જી છે નીકળી જશે પછી હા જે માસ છે એ તો આવી ગયું ડેલ એ ડેલ એસ વી ડી વી ડી વી એસ ઓકે ચલો હવે જોઈ લો કે એક જે ફોર્મ્યુલા આવ્યું એમાં તમે ટોટલ જે ફોર્સ બતાવ્યું એ અહીં બતાવેલ છે આ કોસ છે ખાલી એ ધ્યાનમાં રાખજો અને જે બીજું એફ બરાબર એમ એ એટલે સિગ્મા એફ એસ ડેલ એમ એ એસ એટલે આ જે થોડું થયું એ તમારે ધ્યાનમાં લેવું પડે ચેન રૂલ છે ઓકે જે વિ ડેરિવેટિવ્સમાં આવતો હતો મેથ્સ ટુમાં ઓકે એ આ જો અને આ બંને શું કરવાનું છે સરખાઈ દેવાનું છે તમારે કમ્પેરિઝન કરી દેવાની છે એટલે પી ડેલ એ માઇનસ પી પ્લસ ડી પી ડી એસ ડેલ એસ ઇન્ટુ ડેલ એ એટલે કે બંને ફોર્સ ત્રણે ત્રણ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ રો ડે ડેલ એ ડેલ એસ વી ડી વી ડી એસ ઓકે વી ડી વી બાય ડી એસ એ જ રીતે ફરીથી જો આને આને ફોર્મ્યુલેટ કરી થોડું તો પી ડી એ થઈ જવાનું એટલે ઉડી જશે બે ઓકે માઇનસ ડી પી બાય ડી એસ ડેલ એસ ડેલ એ માઇનસ રો જી ડેલ એ ડેલ ઝેડ આ સાદુરૂપ છે બીજું કંઈ છે એની સિમ્પ્લિફિકેશન એ તમારે ઓલરેડી ભણો જ છો તમે એટલે ખ્યાલ આવી જશે ડેલ એ ડેલ એસ વી ડી વી ડી એસ હવે ડેલ એસ ને ડી એસ બંને ફેરફાર સેમ છે એટલે ઉડી જશે બરાબર છે ઉડાડે હવે ઉડાડી શકાય એનું રીઝન છે કારણ કે એ જે ફેરફારનો દર છે એના સાપેક્ષમાં જશે એવું ધારવામાં આવે છે આપણે આઈડિયલ છે યુનિફોર્મ છે એના કારણે ઓકે એટલે બંને ડિફરન્સ ઉડી ગયો ઓટોમેટિક જો પી ડી એ પી ડી એ ઉડી ગયા ડી એસ ડી એસ ઉડી ગયા ડી એસ ડી એસ ઉડી ગયા થોડી અઘરી છે થિયરી સિમ્પ્લિફિકેશન એવું આવશે ડેરિવેશન આવશે ચેન રૂલ આવશે એટલે થોડું તમને એવું લાગશે પણ તમારે આ વસ્તુની પ્રેક્ટિસથી જ થશે ઓકે તો મેં ટ્રાય કર્યું છે ડાયરેક્ટ ઇઝી બનાવો એટલે ડિવાઈડિંગ બાય માઇનસ રો ડેલ એ ઓન બોથ સાઈડ બંને સાઈડ તમે ડિવાઈડ કરશો એટલે આવશે માઇનસ ડીપી બાય રો જી ડી ઝેડ વી ડી વી એ કેવી રીતે આવ્યા તમે જોઈ લો
डीपी डीएस तो गया है, डेले है, एने जी शू करवानुं छे, डेले रो वडे डिवाइड करवाना छे, तो डेले जता रहेशे, माइनस रो रहेशे खाली, ओके, तो रो आई गयो, बतायेलो छे अंदर। हवे ए ज रीते आ बाजू जुओ तमे, तो रो जी डेले डेल झेड बराबर छे, तो डेले रो नी जगह तमारे शू करवानुं छे, डेले अने रो नी जगह शू करवानुं छे, डिवाइड कर देवानुं छे डायरेक्ट, एटले ऑटोमेटिक थई गयुं, जो जी डी झेड। ए ज रीते वी डी वी बराबर छे, ए डायरेक्ट तमे फॉर्मुला लखवुं होय तो आ लखी शको, डायरेक्ट शॉर्ट में ए रीते लखाय के आ तो जे त्रण फोर्सिस हता यूलरना, ए त्रण फोर्सिस बताई देवाना, अपस्ट्रीम, डाउनस्ट्रीम, वेट माटेनो छे, अने त्रणेयने तमे सिम्प्लिफिकेशन आपता तमने शुं मळशे, डीपी बाय रो जी डी झेड प्लस वी डी वी इज इक्वल टू झीरो। એટલે આ જો સ્ટેપ તમને યાદ ના રહેતા હોય તો કરવાનું કંઈ નથી, એફ બરાબર એમ એ જોડે કમ્પેરિઝન કરી નાખવાનું છે, અને જે એક્સેલરેશન છે એને ચેન રૂલ ફોર્મમાં લખી નાખવાનું છે, અને પછી રો ડીએલએ વડે ડિવાઇડ કરી દેવાના છે બંને સાઈડ, એટલે ઓટોમેટિક તમને આ મળી જશે વી ડી વી, ઓકે। એટલે આ જે મેઇન ઇક્વેશન થયું યુલરનું, ડીપી બાય રો જી ડી ઝેડ વી ડી વી, એટલે આ ખાસ યાદ રાખવાનું છે, થિયરીમાં લખતી વખતે છેલ્લે આવું જ જોઈએ, તમે જ્યાં સુધી સાથે સાથે લખીને નહીં કરો આ થિયરમ ત્યાં સુધી નહીં ખબર પડે, સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે, બાકી ભૂલો પડશે તમારાથી, ઓકે। એટલે આ થયું ડીપી બાય રો પ્લસ જી ડી ઝેડ પ્લસ વી ડી વી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એટલે આ થયું તમારું યુલર્સનું ઇક્વેશન ઓફ મોશન। થોડી હાર્ડ છે થિયરી, હાર્ડ નથી પણ કેલ્ક્યુલેશન આવે છે, અને ડેરિવેટિવ્સના ચેન રૂલ અને એક ડિવાઇડ રૂલ, એ થોડું યાદ રાખીને તમારા પેટર્ન પ્રમાણે આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાનું છે, ડીપી બાય રો પ્લસ જી ડી ઝેડ પ્લસ વી ડી વી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, જે છે તમારું યુલર્સનું મોશન ઇક્વેશન।